હાલના સમયમાં સમાજમાં સૌથી મોટું દૂષણ ગણાતું એટલે મોબાઈલ. 1 વર્ષના બાળકથી માંડી અને ગમે તેટલી મોટી ઉંમરના વ્યક્તિ હોય, દરેકને મોબાઈલનું એડિક્શન રહેલું છે. જો કે નાના બાળકો માટે મોબાઈલ ખૂબ જ હાનિકારક પણ નીવડે છે અને તેને એટલી ખરાબ આદત લાગી જાય છે કે બાળકને મોબાઈલ જો ન આપવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે, ચીડચીડુંપણું આવી જાય છે અને તે શું કરી બેસે તેનું પણ તેને ભાન રહેતું નથી. ત્યારે સુરત શહેરમાં અંકિત ગોહિલ નામના વ્યક્તિ કે જેઓ નાના બાળકોને મોબાઈલની આદત કઈ રીતે છોડાવી તે વિષયનું જ્ઞાન આપે છે. તેઓ એક હિપ્નોથેરાપિસ્ટ તેમજ માઇન્ડ રીડર છે કે જેઓ નાના બાળકોને મોબાઈલની આદત કઈ રીતે છોડાવી, તેના માટે ઘરમાં વાતાવરણ કેવું રાખવું જોઈએ, પેરેન્ટ્સે શું શું ધ્યાન રાખવું જોઈએ તે દરેક પ્રકારની માહિતી આપે છે અને નાના બાળકોને મોબાઈલની આદતથી દૂર કરે છે. તો ચાલો જાણીએ શું જણાવ્યું અંકિતભાઈ ગોહિલે. હા, મારું નામ અંકિત ગોહિલ છે અને હું એક માન્ય હિપ્નોથેરાપિસ્ટ તરીકે વર્ક કરું છું અને જેને આપણે વાત કરી શકીએ તો એઝ અ માઇન્ડ ટ્રેનર તરીકે પણ કહી શકાય છે, જે અત્યારે બહુ ફેમસ વર્ડ છે માઇન્ડ ટ્રેનર. જી, હવે વાત કરવામાં આવે છોકરાઓને ક્યાં જી, હા, હું આ છેલ્લા 5 વર્ષથી આપણે જો જોવા જઈએ ને તો કે સમાજમાં એક દૂષણ વધતું જાય છે અને ડ્રાસ્ટિકલી જે કોરોના પછી જે વધારો થયો છે એ સૌથી વધારો થયો છે, તો એના એના માટે કંઈક ને કંઈક ઘણું બધું એટમોસ્ફિયર પણ જવાબદાર કરે છે, જેમ કે પેરેન્ટ્સ છે. કારણ કે કેવું છે કે બાળક એકબીજાનું જોઈ જોઈને કરતો હોય છે. પહેલા તો શરૂઆત ક્યાંથી થાય કે એને ખબર છે કે મમ્મી પપ્પા, મમ્મી જ્યારે રસોઈ કરીને ફ્રી થાય તો મમ્મી શું કરે, તો કે મમ્મી મોબાઈલ જોવે. સેકન્ડ થિંગ, પપ્પા કામ પર જઈને આવે, પપ્પા પછી શું કામ કરે, તો કે પપ્પા પણ ફોન જ જોવે છે. તો બાળકને પછી 2 વર્ષનું બાળક હોય કે 5 વર્ષનું હોય કે 15 વર્ષનું હોય, એ સન કે એ ડોટર હોય, એમને પછી કહેવાની જરૂર નથી, એ જોઈ જોઈને જ શીખવાનો છે. અને બીજું કેવું છે કે વાત કરું બાળકની મોબાઈલની ટેવની, બાળકને એકચ્યુઅલી આપણે કોઈ બીજી વસ્તુ નથી આપીને એના લીધે પછી છેલ્લે શું પકડે છે, એ મોબાઈલ પકડે છે. હું તમને જસ્ટ એક પ્રેક્ટિકલ કરાવવા બી માંગુ છું. મારા જે દર્શક મિત્રો જે મને જે મારી આ વાતને સાંભળી રહ્યા છે, તો હું એમને જણાવવા માંગુ છું કે તમે પ્રેક્ટિકલ કરો. તમે તમારું કોઈ કામ નથી કરતો, તમે તમારા ફોન સાથે છો, ફોન તમારી પાસે છે, બરોબર. હવે ફરક ક્યાં છે બાળક અને તમારામાં, કે તમે ધાક ધમકી કરી શકો છો બાળકની ઉપર. અને એક સમય એવો આવે છે કે જ્યારે બાળક મેચ્યોર થઈ જાય છે એના પછી તમે હાથ નથી ઉપાડી શકતા. કેમ? કારણ કે બાળક મોટું થઈ ગયું, સમજદાર થઈ ગયું, કારણ કે તમને નતર હિટ પણ કરી શકે છે. અને એવા આજના સમાજમાં એવા કિસ્સા પણ જોવા મળે છે. તો તમારે પ્રેક્ટિકલ શું કરવાનો છે, તમે કઈ નથી કરતા, નવરા બેઠા છે, તો એ નવરાશની પળમાં તમે શું કર્યો એ જસ્ટ વિચારો. તમે તમારો ફ્લેશબેકમાં જઈને વિચાર કરો કે તમે શું કર્યો. તો હું તમને એ જ કહું છું કે બધાનો જે 90% જે પેરેન્ટ્સ છે એનો જવાબ આ જ આવે છે કે મેં ફોન જોતું હતું. એ ભલે તમે XYZ કામ કરો છો, હું એમ કહું છું કે XYZ કામમાં તમે ભલે સારો લેવલનું કામ કરતા છો, તમે તમારું ધંધાનું જ કામ કરો છો. કદાચ આપણે પોઝિટિવ સાઈડ ઉપર વાત કરીએ, તમે કંઈક એવી વસ્તુ જોવો છો કે જે તમારા કામનું છે, તમે તમારો ક્રિએટિવ આઈડિયાનો વિચારો. પણ હું એમ કહું છું કે ક્રિએટિવ આઈડિયા થકી એક વખત જોઈ શકાય, તો બાળકની ગેરહાજરીમાં પણ એ વસ્તુ થઈ શકતી હતી. પણ આપણે કરીએ એટલે બાળક પણ કરવાનું છે. આ સામાન્ય બાબત છે. એના પછી બાળકના મગજમાં જે આપણને જે આપણા માઇન્ડમાં દરેકના માઇન્ડમાં જે ડોપામાઇન રિલીઝ થાય છે, જે મેડિકલની ભાષામાં જો વાત કરીએ તો કેવું છે, કોઈ પણ કામ કરતી વખતે આપણને જે સહજતાથી આપણને જે આનંદ મળે ને, જે આપણને એક ગુડ ફીલ કરાવે, એ હોર્મોન્સ આપણા માઇન્ડમાં ક્રિએટ રિલીઝ થતા હોય છે. તો એ રિલીઝ મોબાઈલ જોવાથી, રિલીઝ જોવાથી આપણા માઇન્ડમાં વારંવાર રિલીઝ થાય, વારંવાર રિલીઝ થાય. અને એની સામે એના રિસેપ્ટર હોય, તો જેવા ડોપામાઇન રિલીઝ થયા એની સામે એના રિસેપ્ટર આવશે. એ રિસેપ્ટર એનું કામ કરશે કે જે આ રિલીઝ થયેલા ડોપામાઇન છે એને કેચઅપ કરવાનું. તો જ્યારે 6 થી 7 કલાક વારંવાર એને ઉત્તેજક થઈને, મતલબમાં ડોપામાઇન રિલીઝ થયા કરશે, કારણ કે એને પછી શું થશે, જ્યારે એની પાસેથી ખેંચી લેવામાં આવશે ફોન, જ્યારે ના પાડવામાં આવશે તો એ બાળક શું કરે છે, ગુસ્સો કરે છે. કેમ? કારણ કે આ જે રિસેપ્ટર છે આ બંધ થઈ ગયું. તમે 6-7 કલાક વારંવાર આ ટેવ પડી ગઈ હતી વાર દિવસની, હવે જો નહીં મળે તો રિસેપ્ટર શું કરશે, રિસેપ્ટર એના માઇન્ડનું ઇમ્બેલેન્સ કરશે, જેનાથી તમારું બાળક ગુસ્સે થાય છે, જિદ્દી થઈ જાય છે, ચીડિયો પણ થઈ જાય છે, એકલતાનો અનુભવ કરે છે અને જી હા ગમગીન થઈને બેસી રહે છે.
અને હા, મોબાઈલ સિવાય એને બીજું કંઈ ગમતું નથી, કોઈ સાથે વાતચીત નથી કરતો, એના બિહેવિયરમાં પ્રોબ્લેમ આવે છે, સામાજિક પ્રોબ્લેમ આવે છે. એ પછી એના બીજા રિસેપ્ટર પછી શું કામ કરે કે ભાઈ એને ડોપામાઇન જોઈશે, તો એના ડોપામાઇન રિલીઝ થાય એના માટે શું કરે છે, ડ્રગ્સના રવાડે થાય, મોબાઈલના રવાડે ચડે છે, બરોબર છે, સ્મોકિંગ એડિક્શન આવી જાય છે, માવા ખાય છે, બીજા ઘણા બધા સંબંધના દૂષણ આવે છે, એ આ મોબાઈલ એડિક્શનથી જ આવે છે. પહેલાનો તમે સમય ક્યાંક ને ક્યાંક તપાસો, પહેલાના બાળક લખોટીઓ પણ રમતા, ભમરડા પણ રમતા, ખો ખો પણ રમતા, કબડ્ડી પણ રમતા, આ રમત ભૂલાઈ ગઈ છે, આપણે પણ આપણે મોબાઈલને વળગી રહ્યા છે, એટલા માટે આજના સમાજની પરિસ્થિતિ છે, બીજો કોઈ જ વાંક નથી. અત્યારે સુધારો થઈ શકે એવો છે, ભવિષ્યમાં નહીં થાય, એટલે આજથી કરવું પડશે. એઝ અ પેરેન્ટ્સ તરીકે જો તમને વાત કરું ને અમારા દર્શક મિત્રોને, તો આનો બહુ બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ ક્રિએટિવ કરી શકાય બાળકને નાના 2 વર્ષનું. આમાં બાળકની ઘણી બધી કેટેગરી છે, બાળકથી માંડીને મોટા જે અભ્યાસ કરતા વિદ્યાર્થી છે, દરેકને પ્રોબ્લેમ છે અને દરેક લોકો આનાથી હેરાન થાય છે. ઇવન મોટા લોકો જે 30-35 પ્લસ છે એ લોકોને પણ હેરાન છે, એ લોકો પણ એડિક્શન, આનું મોબાઈલનું એડિક્શન છે. આ એટલું બધું હવે હદે થઈ જાય છે કે એનું એડિક્શનનું નામ આપણે હવે અચકાતા નથી, એનું કારણ આ છે. તો એનાથી શું કરી શકાય, તો કે આપણે રીડિંગ કરી શકાય, બુક રીડિંગ કરી શકાય, બરોબર છે, ક્રિએટિવ આઈડિયા, જે ક્રિએટિવ જે ઘણી બધી વસ્તુ છે, રમત રમી શકાય, ગાર્ડન અને બગીચાનો મેક્સિમમ ઉપયોગ કરી શકે, જ્યાં ફ્રેશ એર આપણને મળે છે, લોકો સાથે અવરજવર, લોકો સાથે મળવાનું રાખી શકે. એક ફેમિલી છે, હું એમ કહું છું કે પહેલા તો આપણી ટેવ હતી, દરેક ફેમિલીને નજીકના સગા સગા સંબંધીઓને આપણે મળવા જતા, મંદિરે જતા, આપણે મંદિરના પગથિયા ભૂલી ગયા છીએ, આપણો રિલેટિવ કોણ ક્યાં રહે છે એ ખબર જ નથી, આપણે ક્યારે મળીએ ખબર છે, બેસતા વર્ષના દિવસે, અને હવે તો એ પણ બંધ થઈ ગયું. સારું સમજાતું નથી કે આપણે સમાજમાં કેટલું આપણે પૈસાની લાલસા જાગી ગઈ છે, હવે મોબાઈલ સિવાય કઈ દેખાતું નથી. અરે કોઈ ગેસ્ટ ઘરે બેસવા આવે ને તો યજમાન પણ મોબાઈલ લઈને બેસી જાય છે, આ હાલત છે. આ સિગ્નલ છે કે એના માઇન્ડમાં કઈ કઈ કંટાળી ગયેલો છે, એ દુખી છે, એ આ બીમારીના લક્ષણો છે. આ ખરેખર આપણને અત્યારે લાગતું નથી, પણ આ એક માનસિક પ્રકારની બીમારીના લક્ષણો જ છે કે જે આપણને વારંવાર આપણને હિટ કરે છે કે ભાઈ મોબાઈલ જો, આપણે મેસેજ વારંવાર જોવા, આપણને એમ થાય ફોન ખીચામાં છે, અરે કોકનો મેસેજ આવ્યો હશે તો, અરે કોકનો કંઈક લાઇક્સ આવેલી હશે તો. તમે રીલ્સ શેર કરો છો, તમે ફોટોગ્રાફ શેર કરો છો, તમે લાઇક્સ ડિસલાઇકથી પણ આપણે પરેશાન થઈ જઈએ છીએ. અરે આપણને કોઈને જવાબ હામાં નથી મળતા ને તો પણ આપણે એંગ્રી થઈ જઈએ છીએ, આપણે એક્સપેક્ટેશન પૂરી નથી થતી તો બી આપણે દુઃખી થઈએ છીએ. આ બધું થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો આમાંથી ખરેખર આજનો સમય છે, આજે હવે જાગી જવાની. જી, હવે વાત કરવામાં આવે, હવે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ ત્યારે વ્યસનથી છોકરાઓ થોડા દૂર તો આવ્યા તો પાછા વ્યસનમાં ના પડી જાય, એની માટે આપણે શું શું કરવું? ઓકે, આ બહુ બેઝિક તમે સવાલ, હું પાછો ઘણી થોડીક વાતો રિપીટ કરીશ કે આજ જો ટેવને આપણે મેન્ટેન રાખી હોય ને, કોઈ પણ આવું એવું કહેવાય છે સાયન્સની ભાષામાં કે કારણ કે કોઈ પણ પ્રોસેસ જો તમે 21 દિવસ સુધી તમે કન્ટિન્યુઅસ કરો ને તો એ તમારી એક પ્રોસેસ બની જાય, એક હેબિટ બની જાય. તો આને શું કરી શકાય કે ગોલ્સમાં પરિણામ લે તો એનું રિઝલ્ટ આપણને મળી શકે. તો ગોલ્સ શું બનાવી શકે, માની લો કે બાળકને ટાસ્ક આપી શકે, આપણે એઝ અ ટાસ્ક લઈ શકે કે ભાઈ એટલી બુક રીડિંગ કરીશ, કે એટલું આ ક્રિએટિવ કામ કરીશ, એટલું કટિંગથી. અરે ક્રિએટિવ કરવા માટે કોઈ એક્સપેન્સ કરવાની ખરેખર કોઈ જરૂર નથી. હું તો કહું તમારું બાળક એક્સરસાઇઝ કરી શકે છે, સાયકલિંગ કરી શકે છે, અને હું તો કહું મોબાઈલનો જે યુઝ કરવો છે તો મોબાઈલનો પોઝિટિવ યુઝ કરી શકે, એના વિડીયોઝ બનાવી શકે છે, ક્રિએટિવ કન્ટેન્ટ બનાવી શકે છે, એની જે મોબાઈલની જે ટેવ છે એને ડાયવર્ટ કરી શકે છે, બરાબર છે. જો આ બધી વસ્તુ કરશું ને તો ઘણું બધું આ કન્ટિન્યુઅસ પ્રોસેસ જ્યારે કરવામાં આવે, એક પનિશમેન્ટ રાખી શકાય નાની અમથી કે ભાઈ જે વ્યક્તિ ફોન લેશે તો એને નાની અમથી પનિશમેન્ટ છે આ પ્રમાણેનું છે. તો આ દરેક લોકો જ્યારે, હું તો કહું સમાજના મેઇન જે વગદાર વ્યક્તિ છે, જે હોદ્દેદાર વ્યક્તિ છે, જે સંચાલન કરે છે, જો એ ત્યાંથી સુધારો થશે ને મૂળમાંથી, તો ઝાડ જે છે ને એ બધી ડાળખી એનું ઓટોમેટિક રૂપાંતર કરી જ લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મૂળ હું તો કહું, ઘણા પેરેન્ટ્સનું એવું કેવું છે કે ભાઈ સાહેબ હું અમારે શું વાંચું, અરે ભાઈ ઘણી બધી વાંચવા માટે વસ્તુ છે. હું તો કહું જે 2 વર્ષના બાળકને તમે ઊંધી ચોપડી લઈને પણ તમે બેસી જાઓ, તમે નથી વાંચતા હોતું તો બી તમે બુક લઈને બેસી જાઓ, એ તમારું બાળક જોઈ જોઈને પણ બુક કરશે.